ઇમેજિન કરો કે તમે અમદાવાદથી રાજકોટ જઈ રહ્યા છો એસટી બસમાં, વચ્ચે રસ્તામાં છે ને તમને ટોયલેટ લાગી. હવે તમે ગયા શરમાતા કંડક્ટર પાસે, કે કંડક્ટર કહે છે ને કે જ્યાં સુધી બસ સ્ટેન્ડ નહીં આવે ત્યાં સુધી તમને ઊભા નહીં રાખવામાં આવે, એટલે તમે પાસે તમારી સીટ પર જઈને બેસી ગયા. આપણી લાઈફમાં છે ને ક્યારેક ને ક્યારેક આવું થતું જ હોય છે કે આપણને વોશરૂમ લાગી હોય, આપણે બહુ જવાની ઈચ્છા હોય, પણ ક્યાંક ને ક્યાંક એવી સિચ્યુએશન ના હોય, ક્યાંક બાથરૂમ અવેલેબલ ના હોય, એટલે આપણે રોકીને બેસી રહેવું પડે. હવે તમે મારો સ્વભાવ ખબર છે એટલે હું પાછું થોડું રિસર્ચ કરવા માંડ્યો. મેં થોડું રિસર્ચ કર્યું કે યુરિન જ્યારે થાય છે ત્યારે આપણા બોડીમાં શું પ્રોસેસ થાય છે, આપણે યુરિન રોકી રાખવું જોઈએ કે ના રોકી રાખવું જોઈએ, અને જો આપણે યુરિન રોકી રાખ્યું લાંબા સમય સુધી તો એની આપણી બોડી પર શું કોન્સિક્વન્સીસ આવી શકે છે. તમે જોઈ રહ્યા છો વીટીવી ગુજરાતી .com, હું છું શાલિન ખત્રી, અને આ માહિતી જાણીને તમે મને કહેશો થેન્ક્સ ડુડ. હવે યુરિનેશન એટલે કે આપણને પેશાબ થાય, એના માટેનું સૌથી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન આપણા બોડીમાં આવેલું છે, એનું નામ છે કિડની. હવે કિડનીનું ફંક્શન બેઝિકલી શું છે કે આપણા શરીરમાં જે લોહી ફરતું હોય છે એ લોહીને ગાળવાની, એટલે એના ફિલ્ટ્રેશનની પ્રોસેસ કરે છે. આપણા શરીરનું બધું લોહી છે ને એ કિડની આખા દિવસમાં 40 વખત ટોટલ ફિલ્ટર આઉટ કરે છે. હવે ફિલ્ટ્રેશન પ્રોસેસ હોય એટલે ગંદકી તો બહાર આવવાની, હવે આ જે ગંદકી છે એને શરીરમાંથી બહાર ફેંકવાની જે પ્રોસેસ છે એને આપણે યુરિનેશન એટલે કે પેશાબ કહે છે. એક રેગ્યુલર માણસ હોય ને, એવરેજ હ્યુમન, એ લગભગ 4-10 વખત યુરિનેટ કરવા જતો હોય છે દિવસમાં. હવે પ્રોસેસ શું છે કે તમારા કિડનીમાંથી યુરિન જે છે એ આ ટ્યુબ્સમાંથી બ્લેડર સુધી પહોંચે છે. હવે આ ટ્યુબ્સ જે છે એને યુરેટરસ કહેવાય છે. હવે બ્લેડર જેને આપણે મૂત્રાશય કહે છે એની અંદર એક લિમિટથી વધારે યુરિન ભરાવા માંડે, એટલે બ્લેડર છે ને ફુગ્ગાની જેમ એક્સપાન્ડ થવા માંડે, ફૂલવા માંડે. હવે ફૂલેનું કારણ એવું હોય છે કે આ જે બ્લેડર છે એની વોલ્સ, જેની દિવાલો હોય છે, એની ઉપર ડેટ્રુસોર નામના એક સ્પેસિફિક મસલ્સ આવેલા હોય છે. આ મસલ્સ છે ને એ રબર જેવું કામ કરે, એટલે શું થાય કે ફ્લેક્સિબલ હોય, ફૂલી પણ શકે અને જરૂર પડે ત્યારે સંકોચાઈ પણ શકે. હવે એક લિમિટથી વધારે બ્લેડર ફૂલ થઈ જાય ને એટલે આપણા મગજમાં સિગ્નલ્સ પહોંચવા માંડે કે ભાઈ હવે ટાંકી ખાલી કરવાનો ટાઈમ થઈ ગયો. એક વખત આપણને વોશરૂમનો એક્સેસ મળી જાય એટલે આપણે આ સિસ્ટમમાં એક સ્ફિંક્ટર નામનો એક સ્પેસિફિક અવયવ આવ્યો છે, વાલ્વ જેવું કામ કરે છે. એટલે એ ઓર્ગન એક વખત ખુલી જાય અને આપણા શરીરમાંથી યુરિન બહાર નીકળી જાય. હવે આ તો થઈ ગઈ પ્રોસેસ, પણ કેટલાક એવા લોકેશન્સ આવેલા હોય, કેટલીક એવી સ્પેસિફિક સિચ્યુએશન આવેલી હોય જ્યારે તમને ટોયલેટનો વોશરૂમનો એક્સેસ ના મળતો હોય. તો લકીલી આપણા બોડીની અંદર એના માટે પેલ્વિક ફ્લોર મસલ્સ આવેલા છે કે જે મેં તમને આખી સિસ્ટમ કીધી એને સંકોચીને રાખે છે, એને બેઝિકલી એવી રીતે ક્લોટ કરી દે છે, એને એવી રીતે બ્લોક કરી દે છે કે યુરિન આપણે સ્પેસિફિક ટાઈમ સુધી બોડીની અંદર રાખી છે કે આપણને પેન્ટમાં ને પેન્ટમાં યુરિન ના થઈ જાય. હવે બધાની બ્લેડર કેપેસિટી અલગ અલગ પ્રકારની હોય છે, પણ જ્યારે એક લિમિટ ક્રોસ થઈ જાય ત્યારે તમારા બોડી માટે ઇટ બીકમ્સ વેરી અનકમ્ફર્ટેબલ કે તમને વોશરૂમ લાગી છે અને તમે તમારી બ્લેડરની કોથળી ખાલી નથી કરી શકતા. ક્યારેક ક્યારેક આવું થાય એવું શક્ય છે, નેચરલ છે, બધાને થતું હોય છે, પણ જો વારંવાર એવું થાય કે તમારે યુરિન કરવું છે પણ તમને યુરિન કરવા માટે જગ્યા નથી મળતી, સમય નથી મળતો, તો બેઝિકલી આ જે મેં મસલની સિસ્ટમ કીધી એ સિસ્ટમ પરથી તમારો કંટ્રોલ જતો રહે. એના સૌથી મોટો કોન્સિક્વન્સીસ કેવા હોય કે તમારે તમારી બ્લેડરની કોથળી છે એ ખાલી કરવી, આખે આખી યુરિન પસાર કરવો હોય પણ એમાં થોડોક યુરિન રહી જાય. હવે આ જે યુરિન રહી જાય એને યુરિન રિટેન્શન કહેવાય છે. હવે આ જે આપણી કોથળી છે, મૂત્રાશય છે, એ ઓલરેડી વેટ, એ બહુ ભીની છે, એની અંદર ગરમી હોય છે, એટલે એને કારણે ઘણી વખત એની અંદર બેક્ટેરિયા થઈ જાય અને યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, જેને યુટીઆઈ કહે છે, એક પ્રકારનું ઇન્ફેક્શન ઊભું થઈ જાય જો તમે તમારો બધો જ પેશાબ ખાલી ના કરો તો. અને ઘણી બધી વખત આ સિચ્યુએશન લાઈફ થ્રેટનિંગ પણ થઈ શકે છે. ક્યારેક એવું થતું હોય છે કે જ્યારે આ વધારે પડતો યુરિન ભરાઈ જાય અને ખાલી ના થાય તો હાઇડ્રોનેફ્રોસિસ નામની એક પ્રોસેસ થતી હોય છે, જ્યારે યુરિન જેમ કિડનીમાંથી નીચે આવે છે એ જગ્યાએ ઉપર ચડીને ફરી એક વખત કિડની સુધી જતો હોય છે. આ યુરિન છે એક પ્રકારનો વેસ્ટેજ છે અને ફરીથી એ કિડનીમાં જાય તો કિડનીમાં ઇન્ફેક્શન થઈ શકે છે અને કિડનીનું ફેલિયર અને ડેથ સુધીની કોન્સિક્વન્સીસ આવી શકે છે. આપણા બ્લેડરની કેપેસિટી આમ તો બહુ સારી હોય છે, ઘણા બધા લોકો 2-2.5 લિટર સુધીનો યુરિન બ્લેડરની અંદર રાખી શકે છે, પણ આપણે એને એટલી બધી ચકાસવી ના જોઈએ, એટલી બધી એને સ્ટ્રેચ ના કરવી જોઈએ. એનું કારણ એવું છે કે કેટલાક રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં એવું થાય છે કે આ બ્લેડર ફાટી જાય છે વધારે પડતા યુરિનને કારણે. એવું થાય તો આપણા બોડીની જે કેવિટી છે એની અંદર આ બધું યુરિન ફેલાઈ જાય અને મેં તમને કીધું એ પ્રમાણે આ વેસ્ટેજ છે અને આ વેસ્ટેજ તમારા બોડીમાં ખરાબમાં ખરાબ ઇન્ફેક્શન્સ કરી શકે છે. જો તમારા યુરિનમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય તો ઘણી વખત એવું પોસિબલ છે કે વધારે ટાઈમ સુધી આ બ્લેડરની અંદર પડ્યું રહે તો એનું ક્રિસ્ટલાઇઝેશન થઈ જાય, આપણે જ્યાં ગુજરાતીમાં સ્ફટિકીકરણ કહીએ છીએ એવું થઈ જાય અને આની અંદરથી કિડની સ્ટોન્સ ઊભા થાય. હવે જેને કિડની સ્ટોન્સ થયા છે એમને ખબર છે કે કિડની સ્ટોન્સ સાથે તમારે યુરિનેટ કરવું પડે એ કેટલું બધું પેઇનફુલ હોય છે, એટલે તમારે એક્ટિવિટી એવોઈડ કરવી જ જોઈએ. મેં તમને જે સ્ફિંક્ટર ઓર્ગન કીધું ને, બેઝિકલી એકદમ ગ્રેવિટીના પ્રિન્સિપલથી જ યુરિનને પસાર કરી દેતો હોય છે. ઘણાની એવી ટેવ હોય છે કે ફોર્સફુલી યુરિન પાસ કરે છે,
જો વારંવાર આપણે એવું કરવામાં આવે, ઘણી બધી મહિલાઓને ઘણા વાર એવો પ્રોબ્લેમ થતો હોય છે કે સિટિંગ પોઝિશન ના મળે એમને યુરિનેટ કરવા માટે, આવું જો લાંબા સમય સુધી થયા કરે તો તમારા પેલ્વિક મસલ્સ છે જો એમની કેપેસિટી ખલાસ થઈ જાય તો તમને અનવોલન્ટરી યુરિનેશન સ્ટાર્ટ થઈ જાય. એનો મતલબ કેવો છે કે લાંબા ગાળા તમે જોયું છે ઘણા એલ્ડર્સ છે એમણે ડાયપર્સ પહેરવા પડે છે. નું રીઝન એવું છે કે એમના જે મસલ સિસ્ટમ છે એ એમની ઈચ્છા પ્રમાણે કામ નથી કરતી, એમને યુરિન ના જવું હોય તો પણ કદાચ એમનો યુરિન એકદમ રિલીઝ થઈ જાય છે. જો આ સિચ્યુએશન તમારે અવોઈડ કરવી હોય તો આપણે જે એક્ટિવિટીઝની ચર્ચા કરી એ પ્રકારની એક્ટિવિટીઝ તમારે ટાળવી જોઈએ, સારા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને ટાઈમસર વોશરૂમ જઈ આવવું જોઈએ. તો હું આશા રાખું છું કે આ માહિતી તમને ક્યાંક ને ક્યાંક કામ લાગી હશે, તમે આને તમારા ફ્રેન્ડ સાથે તમારા સગાવાલા સાથે શેર કરી શકો છો અને આ પ્રકારની માહિતી અને બીજા કોઈ પણ ન્યૂઝ માટે તમે VTVGujarati.com જોતા રહેજો. ધન્યવાદ.